ॐ सहनावतु सहनौभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्यक्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च જોયું એ પ્રમાણે પાંચમા અને છઠ્ઠા મંત્રમાં આમ તો પાંચમા છઠ્ઠામાં નિવાદે કે ત્રીજા મંત્રથી શરૂ થયું છે કે આપણા પોતાના અનુભવ ઉપરથી જે અનુભવ થયેલો છે ત્યાં દ્રષ્ટિ ન કરતા જેના વડે અનુભવ કરવામાં આવે છે કોણ છે તો કે મહાનતમ વિભુ મહાત્માનમ મત્વા ધીરો ન શોચતિ એને જાણ્યા પછી શોકને કોઈ સ્થાન રહેતું નથી એટલું જ નહીં જે કર્મ ફળને ભોગવી રહ્યો છે મદવદમ જે મધુને અદ કરી રહ્યો અદ એટલે ખાઈ રહ્યો છે એટલે કે ભોગવી રહ્યો છે એ અને જે પ્રાણને ધારણ કરે છે કે જે જીવંત છે ને જીવ ગયો એને સમીપે અંતિકાત નજીકથી જોતા ખબર પડે કે હો આ તો કોઈ સામાન્ય નથી ઈશાન ભૂત ભવ્યસ્ય એ જેને જીવ માનીએ છીએ એ જીવ કોણ છે ખરેખર તો ઈશાન ભૂત ભવ્યસ્ય અને એવું જાણવાથી પછી નવી જગુપ્સતે પછી એને કંઈ છુપાવવાનું રહેતું નથી એને રક્ષણ કરવાની આવશ્યકતા નથી કોઈનાથી એને ડરવાનું પણ જરૂર નથી રહેતી અને એ કયા પછી આપણે જોઈ રહ્યા છીએ છઠ્ઠા અને સાતમા મંત્રથી એ પરમાત્મા જે ઈશાન ભૂત ભવ્ય છે જે મહાન છે વિભુ છે એ સર્વત્ર એ છે સર્વાત્મા રૂપે આપણે જોઈ રહ્યા છીએ રાઈટ તો એમાં બે વસ્તુ જોઈ જે એટલે કે છઠ્ઠા અને સાતમા મંત્રમાં જે બતાવે છે શું કહે છે પૂર્વમ તપસો જાત અદ્ય પૂર્વમ અજાયત ગુહામ પ્રવિષ્ટ તિષ્ઠંતમ એ ભૂતે પશ્યત એટલે કે જે સૌથી પ્રથમ તપસ્તા જ્ઞાનમય તપસ્તાથી જન્મેન્દ્ર છે જે પંચમાં બુદ્ધિ પણ પ્રથમ છે અને એ જ પાછું ગુહામ હૃદય ભાષ્ય બહુ સુંદર છે તો મને ગમે છે એક ગુહા એટલે હૃદય આકાશના ગુહાની અંદર પ્રવેશીને ભૂત વિહી એટલે કાર્યક્રમ શરીર અને અંતકરણ રૂપે જે સ્થાન છે એમાં શબ્દ સ્પર્શ રૂપ રસ વધીને ભોગવી રહ્યો છે ખરેખર કોણ છે એ તો મહાનતમ વિભુ મહાત્માનમ જે વિનશ્યત્સુ વિનશ્યંતિ યપ પશ્યતિ સપશ્યતિ ભગવાન યપ પશ્યતિ સપશ્યતિ જે આ જુએ છે એ જ ખરેખર જોઈ રહ્યો છે
એ ખરેખર જગતને જાણી રહ્યો છે અને એ જાણે છે, એ જગતને માણી રહ્યો છે. એવું પણ શબ્દ કહી તો ખોટો નથી કે જે વિનાશશીલમાં જે અવિનાશીને જોયે છે એ. અને પછી બીજામાં પણ એ જ પ્રાણ, એ હિરણ્યગર્ભ અદિતિ રૂપે જેને દેવતામય કહી, એ પણ એ જ હતું કે જે ગુહામાં પ્રવેશીને ભૂતેભિ વ્યજાયત, એ સૂક્ષ્મ હિરણ્ય ગર્ભ પ્રાણ એ પાછું હૃદય ગુફામાં રહીને આ બધા જ શબ્દ સ્પર્શ રૂપને માણી રહ્યો છે, પણ ખરેખર એ પોતે કરતા કે ભોગતા નથી એ રીતે જોવે છે. એટલે ટૂંકમાં આપણે પહેલાં જોયું કે જે સૂક્ષ્મ છે, જે શરૂઆતમાં છે, કારણ કે આપણે બધું વાયુને સ્પર્શી ન શકીએ, વાયુને આપણે પકડી ન શકીએ, પણ એના સ્પર્શથી જાણી શકીએ કે વાયુ છે, પવન અનુભવી રહ્યા છે, બરાબર. એ તો તરત આપણે એને અનુભવ કરવા માટે કંઈક કરીએ વાયુનો. એ રીતે હિરણ્ય ગર્ભ જેને આપણે જોઈ શકતા નથી, સૂક્ષ્મ છે, પણ એના અનુગ્રહનો સતત આપણે અનુભવ કરી શકીએ, પણ એને જોવો હોય તો ભગવાન કેવું વિરાટ રૂપે છે. આ નામ અને રૂપે નામ રૂપમાં હું રહેલો છું, અને ત્યાં પણ આપણે જોયું કે એ વિરાટ એટલે કે શરૂઆતમાં કેવી રીતે બન્યો છે, તો એ પણ આપણે આઠમા મંત્રમાં જોયો વાંચીને એક વખત. અરણ્યો જાત વેદાહ ગર્ભ ઇવ સંભૃતો ગર્ભિણી તો ગર્ભિણી દિવે દિવ ઇડ્યો જાગૃત વત્તિ ઇડ્યો જાગૃત વત્તિ હવિષ્મત બિર મનુષ્ય બિરગ્નિ મનુષ્ય બિરગ્નિ એ તત્વૈ તત. વિરાટ રૂપે છે એ કેવો છે, તો કે એ વિરાટનું દર્શન થયું હોય તો અગ્નિમાં એ વિરાટ પુરુષની આવાહન કરવામાં આવે છે, કારણ કે અગ્નિને આપણે જોઈ શકીએ છીએ, અગ્નિને એક નામ અને રૂપ છે, એના વિરાટ પુરુષને અગ્નિમાં આવાહન કરે છે. કેવી રીતે કરે છે, તો ત્રણ રીતે, કારણ કે આ જગતમાં જે કંઈ જોઈએ ત્રણ વિભાગમાં વેચી દીધું છે. આપણે શાંતિ 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 પણ ત્રણ વખત કહીએ છીએ, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, એટલે આ ને ત્રણ રીતે એ બતાવે છે કે અરણ્યો નિહિત જાત વેદઃ, જે અગ્નિ તેની બે અરણીમાં છુપાયેલો છે, એને જ્યારે એને ઘર્ષણ કરવામાં આવે છે, લાકડાથી એનું ચેન કરવામાં આવે ત્યારે એમાં તણખા જડે, અને એ તણખાને પહેલો જે કર્મકાંડી બ્રાહ્મણ છે, જે યજ્ઞને ભરેલો છે અધિયજ્ઞ, એમાં એ પોતે એ તણખાને મૂકી અને અગ્નિને પ્રજ્વલિત કરે છે, અને કેવી રીતે દીવી દીવી ધરોજ એ ધરોજ એની પૂજા કરે છે, એની સ્તુતિ કરે છે, એને કેવી રીતે ધ્યાન રાખે છે, તો દ્રષ્ટાંત આપ્યું છે. એક ગર્ભિણી સ્ત્રી પોતાના ગર્ભનું કેવું ધ્યાન રાખે છે, એ ખાટે બધું લેખું છે, કેવું કડવું ન ખાવું, પછી કસાય, કેટલીક વસ્તુ ન ખાવી જોઈએ, કેટલી ખાવી જોઈએ, બધું સતત ધ્યાન રાખે છે, બધું કામ કરતી હોય, પણ જ્યારે ખાતી વખતે ઇવન એટલે સુધી કે શું જોવે છે એનું ધ્યાન રાખે છે. પેલી બેન કે ભાઈ હું એવું ન જોઉં કે મારા બાળકમાં આવનાર બાળકને ખરાબ સંસ્કાર પડે, ધર્મનું વાંચન કરું, ધર્મની વસ્તુ જોઉં, એ બધું જે સતત કેવું ધ્યાન રાખે છે, એ જ રીતે પેલો અધિયજ્ઞ કરી રહ્યો છે. એના માટે શું કીધું, જાગૃત ભી હવિષ્મત ભી, હવિષ્મત ભી, જે વ્યક્તિ જાગૃત છે, જાગૃત છે એ યોગી માટે આવશે, ત્યાં હવિષ્મત ભી એટલે જે હનુમાન કર્યો છે તેમ. અને વિરાટ રૂપે કોણ છે, સૂર્ય પણ અગ્નિ રૂપે છે, એને પણ આરાધના કરે છે, કારણ કે એ પણ પ્રકાશ અને ઉષ્ણતા આપે છે, એટલે આદિ ભૌતિક દ્રષ્ટિએ સૂર્ય અગ્નિ રૂપે અધિયજ્ઞમાં પેલો હવન કરે છે, તે જે જાગ્રત રહીને પ્રમાદ રહિત રહીને સતત એની જતન કરે છે, એની પૂજા કરે છે, એની સ્તુતિ કરે છે. અને બીજો યોગી છે જે અધ્યાત્મ, જે પોતાના હૃદયમાં હૃદય કણમાં એ પરમાત્માને અગ્નિ રૂપે વિરાટ રૂપે, અગ્નિ એટલે વિરાટ, વિરાટ રૂપે આવાહન કરે છે અને એનું સતત સ્તુતિ કરે છે, જતન કરે છે, સતત એની સાથે અનુસંધાન કરે છે. એટલે આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક બધામાં પણ એનો છે એ જ વિરાટ પુરુષ, એ
હે નચિકેતા, તે જે પૂછ્યું તું બ્રહ્મા, એ બ્રહ્મા બીજું કોઈ નથી, હિરણ્યગર્ભ પણ એ છે, આ વિરાટ રૂપે જે અનેક નામમાં દેખાયો છે પરમાત્મા પણ એ બ્રહ્મ છે, જે વિશે તે પૂછા કરી હતી, જે વિશે તે પૂછ્યો હતો બીજું કોઈ નથી. અને એક વસ્તુ પછી આપણે નવમા મંત્રમાં જોઈ હતી, ધૈયા કરના કરજે યતશ્ચોદેતિ સૂર્યઃ, યતશ્ચોદેતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ, અસ્તમ યત્ર ચ ગચ્છતિ તે દેવા સર્વે અર્પિતાઃ, દેવા સર્વિતાઃ ઓકે, તમ દેવા સર્વે અર્પિતાઃ, દેવા સર્વે અર્પિતાઃ તદસ્તુ નાત્યેતિ કશ્ચન, તદસ્તુ નાત્યેતિ કશ્ચન એતદ વૈતત. એટલે યતઃ, જેમાંથી પ્રાણમાંથી, તેમાંથી એટલે કેમાંથી, આગળ આપણે હિરણ્યગર્ભની વાત કરી ગયા, એટલે ભગવાન દર્શન કરે છે પ્રાણાદ, પ્રાણમાંથી ઉદયથી જ સૂર્યનો ઉદય થાય છે, અને અસ્ત પણ ક્યાં થાય છે સૂર્યનો, પ્રાણમાં, પછી સૂર્ય પ્રાણ જ રહે છે. એટલે આ અધિ ભૌતિક સ્તરને વાત કરી. અધિદેવમાં જોઈએ તો અગ્નિ, વાયુ, જળ એ બધાની પણ ઉત્પત્તિ ત્યાંથી જ થાય છે. એટલે કહે છે, જો ભાષ્યમાં જોશો તો ખબર પડશે, યસ્માત પ્રાણાત ઉદેતિ ઉત્તિષ્ઠતિ સૂર્ય અસ્તમ નિમ્નલોચન ગચ્છતિ, યત્ર અસ્મિન પ્રાણે અહની અહની દરોજ દરોજ પ્રાણમાં એ થાય છે. એ સિવાય બધા જે અગ્નિ વગેરે દેવતાઓ છે એ પણ પોતાની શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરે છે, પ્રાણમાંથી, હિરણ્ય ગર્ભમાંથી. આથી ભૌતિક સ્તરે સૂર્ય જે ઉદય થાય છે, અસ્ત થાય છે, એ ક્યાં થાય છે, પ્રાણમાં. પછી આદિદેવ એટલે અગ્નિ વગેરે દેવતાઓ છે એ પણ ઉદયને અસ્ત એટલે કે જ્યાંથી એ શક્તિ પ્રાપ્ત કરે છે તો ક્યાંથી, તો કે પ્રાણમાંથી. અને અધ્યાત્મના સ્તરે આંખ, આંખ એટલે ચક્ષુ ઇન્દ્રિય એટલે કે બધી જ્ઞાનેન્દ્રિયો, અને વાણી એટલે કર્મેન્દ્રિયો, એટલે બધી વાણી કર્મેન્દ્રિય અને પ્રાણ એટલે કે જ્ઞાનેન્દ્રિય અને સાથે સાથે મન, એ બધા બધા પ્રાણમાંથી ઉદય, પ્રાણમાંથી ઉદય થાય છે અને અસ્ત થાય છે. આ બધા ક્યાં છે, તો કે કેમ, તો સુષુપ્તિ વખતે સુષુપ્તિ વખતે એ જો ભાષ્યમાં કહે છે, આ બધા સુષુપ્ત બધાનો આત્મા કોણ છે, તો કે પ્રાણ. આત્મા બધાનો આત્મા, કે સૂર્યનો ઉત્પન્ન ઉદય થવો, અસ્ત થવો, એટલે એનો આત્મા પ્રાણ છે. અધિદેવનો અધિદેવ દૈવ સ્તરે જે છે બધાનો આત્મા પણ પ્રાણ છે. અને એટલે સુધી કે શુદ્ધ સુષુપ્ત પ્રાધાન્યન તદાત્મકતા જાગ્રત સ્વપ્નયો તદ સંબંધિતા ન ગચ્છતિ. અને બધાનો આત્મા અધ્યાત્મમાં જે માણ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બધી સુઈ જાય છે ત્યારે કોણ છે, પરમાત્મા જે છે. પણ એ વખતે અજ્ઞાન લીધે આપણે સુઈ જઈએ ત્યારે દરરોજ દર પરમાત્મા સાથે એક થઈ જઈએ, પરમાત્મા સિવાય કશું જ હોતું નથી. એટલે પરમાત્મા બધાનો આત્મા છે અધ્યાત્મના સ્તરે, દરેકની જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધાનો આત્મા કોણ છે, પરમાત્મા છે. અને જાગ્રત અને સ્વપ્નમાં એ પણ પરમાત્મા હોય છે પણ આપણને એનો ખ્યાલ હોતો નથી. પણ ટૂંકમાં બધાનો જે વિવેક કરે છે એ જાણે છે કે બધા સ્તરે એ આત્મા પરમાત્મા જ છે. પણ બીજું શું કે ન અત્યેતે કશ્ચન, એના ગઈકાલે બે અધ્યા ત્યાં કહે છે, ફલાર્થી અને જ્ઞાનેના, જે કર્મકાંડી બ્રાહ્મણ છે એ ફળને માટે થઈને, ફળને માટે શું કરે, મળે છે, પ્રાપ્ત કરે છે, તો કે ફળને લીધે તત્સંબંધી હિરણ્યગર્ભતા આત્મકતા ગચ્છતિ, જે એના સંબંધી કર્મ, જે અગ્નિની વાત કરી વિરાટ પુરુષની, એ વિરાટ પુરુષને અહીંયા સૂર્ય સાથે સરખાવ્યો, અને પછી આદિદેવ અને અધ્યાત્મ ત્રણે સ્તરની વાત કરી. એનું અર્થ કીધું તું ગઈકાલે, ન અત્યેતે કશ્ચન, એના બે અર્થ કયા હતા, કે એ ક્યારે એ આત્માથી જુદો પડી શકતો નથી, જે માટી ઘડાતી ક્યારે જુદી પડી શકે નહીં,
સુવર અલંકાર કે ઋષિઓનાથી અલગ થઈ શકે નહીં એ રીતે આ વ્યક્તિ જે જાણે છે, જાણે કે ન જાણે, ખરેખર તો જોઈએ કોઈ આત્માથી જીવ જાણતો હોય કે ન જાણતો હોય, અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પણ કોઈ આત્માથી અલગ, ઈશ્વરથી ક્યારે અલગ થઈ શકે નહીં. પરંતુ ઓકે એટલે આપણે જોતા હતા એ પ્રમાણે સુવર્ણથી અલંકાર કે સુવર્ણથી દૂર થઈ શકે નહીં. વ્યક્તિ કોઈ એમ કે હું ઈશ્વરને માનતી નથી, જાણતો હોય કે ના જાણતો હોય, ન અત્યેતે એ ક્યારે દૂર થતો હતો. પણ અહીંયા બીજી રીતે બતાવ્યું કે ન અત્યેતે એટલે કે ફળા ફળાથી છે, એટલે કે જે જે કર્મકાંડી છે હિરણ્ય ગર્ભથી જુદા થઈ શકતો નથી, અને જે જ્ઞાની છે એ જ્ઞાનથી નિરતિ છે પુરુષાર્થી, કેવલ આત્મજ્ઞાન એને તદાત્મકમ ગચ્છતિ, એ પેલો ફલાર્થી છે. એટલે જે કર્મકાંડી છે એ હિરણ્ય ગર્ભના તત્વને પામે છે, અને જે જ્ઞાની છે એ ક્યારે જ્ઞાની પોતાના આત્મ તત્વથી ક્યારે એ જુદો પડતો નથી. ખ્યાલ આવે છે આજની ચર્ચા અને ગઈકાલની ચર્ચામાં? ગઈકાલની ચર્ચામાં અને હમણાં જ કરી દે કે ન અત્યતી એટલે કે એનાથી અલગ થઈ શકતો નથી. એક પછી અહીંયા જે ટીકાકાર બતાવે છે એના પ્રમાણે ન અત્યતી એટલે કે એ આત્માથી અલગ થઈ શકતો નથી. કોણ? જે ફલાર્થી, જે ફળની ભાવનાથી આરાધના કરે છે એ હિરણ્યગર્ભને આત્માને પામે છે, અને જે જ્ઞાની છે એ પોતાના પુરુષાર્થને લીધે એ આત્માને પોતાના આત્મા રૂપે જાણે છે, પરમાત્માને આત્મા જાણે છે. તે નચિકેતા તે પહેલા પૂછ્યું હતું આ તે તત્વ છે. હવે આગળ કે છે પ્રશ્ન થાય છે કે નનો સર્વાત્મક બ્રહ્મ, તમે તો કહ્યું કે આ બધું તમે આ બે મંત્ર દ્વારા પરમાત્મા સ્વરનો આત્મા છે એવું તમે કહ્યું, પણ તત અસત પણ એવું લાગતું નથી. કે છે તત અસત એટલે કે તે તમે જે કહો છો સર્વાત્મા એ લાગતો નથી. કેમ? કારણ કે વિરુદ્ધત્વાદ તમે જે કહો છો એ પ્રમાણે તો જે બ્રહ્મ છે સર્વનો આત્મા છે, જે પૂર્ણ છે, જેનામાં કંઈ ખૂટતું નથી, સર્વત્ર છે, બરોબર નથી. કારણ કે મારો અનુભવ તો જુદો છે. કારણ કે આપનો અનુભવ શું છે કે પ્રત્યેક જીવ એ ચૈતન્યનો અંશ છે એવું માને છે કે હું ભગવાનનો અંશ છું, આ દેહમાં રહીને રહેલો એક ચૈતન્ય છું જેને દેહસ્કારની મર્યાદા છે, હું ભગવાનનો અંશ છું. પણ એવું તમે એવું કહો છો, બરોબર ને? તમે કહો બધું પરમાત્મા છે, પણ મારો અનુભવ તો આ છે અને પરમાત્મા તો પૂર્ણ છે, દેહસ્કારની મર્યાદા રહી છે, એ એક કેવી રીતે હોઈ શકે? પ્રશ્ન થાય ને બધાને કે આવું એક કેવી રીતે હોઈ શકે? પરમાત્મા જે સર્વ રીતે પૂર્ણ છે, અસંસારી છે, એ દેહસ્કારની મર્યાદા નથી, અને એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અને હું તો અલ્પજ્ઞ, જીવ તો અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન, અમુક આમ ત્યાં થોડું વધારે વચન ઉચ્ચવાનું તો અમને શક્તિમાન નથી, એવું અલ્પશક્તિમાન એ કેવી રીતે હોઈ શકે? તો અને એટલા માટે આ એક વાત બરોબર નથી કે ના, તમે કહો છો વાત સાચી છે, પણ સમજવાની જરૂર છે કે આ બ્રહ્માજીથી માંડીને ત્રણકલા સુધી જે અનેકતા દેખાય છે એ કેવી છે એ સમજવા માટે સમજાવે છે મુંડક ઉપનિષદનો દ્રષ્ટાંત. શું છે? કે જેમ હોળી હોય, હોળી પ્રગટાવીએ ત્યારે અનેક તડખા અંદરથી નીકળે, અનેક તડખા નીકળે, અનેકતા એ દેખાય છે. કેવી છે? તડખાને લીધે છે. કારણ કે તડખામાં દજાડવાની શક્તિ, અગ્નિની સ્વરૂપ શું છે? દાહકતા અને પ્રકાશ આપવો, એ દરેક તણખામાં છે, અનેકતા છે તણખામાં, પણ એની અગ્નિની દ્રષ્ટિએ જે દોષ છે એક છે. અગ્નિમાંથી તણખા જરે છે, એટલે અગ્નિ એટલે કે અગ્નિ નહીં, પણ અગ્નિ જેમાંથી જળે, મોટું અગ્નિ છે, અગ્નિ મોટું અગ્નિ છે એટલે કે લાકડું, મોટું લાકડું હોય એ, એમાંથી અનેક તણખા જળે જળકે જળે છે, એટલે કે એનો અંશ કહી શકાય. ઉપાધિની દ્રષ્ટિએ જીવ પોતાને અંશ કે છે, બરોબર છે, પણ સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું છે? એક છે. જેમ અગ્નિ ને સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો એક છે, તણખા
અને પહેલાની દ્રષ્ટિએ જોઈએ તો અનેકતા છે. એ વસ્તુ અહીંયા આપણને સમજાય છે. પ્રશ્ન એ થયો કે તમે જે કહો છો કે સર્વાત્મત્વ છે પણ એ સત્ય નથી, કારણ કે અમે અનુભવીએ છીએ બંને ભેદ. એટલે કે છે ચતુર્થીકામાં કહે છે, જો ભગવાન ભાષ્યકાર પણ એ જ કીધું, યદ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાનમ તત્તદ ઉપાધિત્વાદ અબ્રહ્મત્વમ અવભાસમાનમ. કારણ કે અબ્રહ્મત્વ આ બધું બ્રહ્મ છે એવું લાગતું નથી, પણ મને તો સંસારી મારી જે જાતને માનું છું, પરમાત્મા તો સંસારી છે તો એ કેવી રીતે હોઈ શકે. એકતાના દર્શન હવે આપણને દસમા મંત્રમાં કરે છે, બહુ સુંદર છે. જો બરોબર બોલાતો નથી, યદમૂત્ર તદ ઇન્બહ તદ બિહ તદ અન્બિહ, યદમૂત્ર તદ અન્બિહ. મુશ્કેલી પણ બોલવામાં, મૃત્યો સમૃત્યુ માપ્નોતિ, મૃત્યો સમૃત્યુ માપ્નોતિ, યઇહેવ નાનેવ પશ્યતિ, યઇહ નાનેવ પશ્યતિ, યત એવ ઇહ તત અમૂત્ર, યત અમૂત્ર તત અનુ, અનુ ઇહ, અનુ ઇહ એવું થશે, તત તત ઇન્વહ એટલે કે તદ અનુ ઇહ, એટલે યદ એટલે જે એટલે કે જે મારાથી દૂર છે, જે પરમાત્મા જે મારાથી દૂર છે એ શું છે, એ જ તદ યદ એવ ઇહ. ઇહ એટલે અહીંયા એટલે શું કરશું, અહીંયા એટલે આપણે જે ઉપાધિમાં છે તે, અને યદ અમૂત્ર જે દૂર છે તદ તે જ એને અહીંયા અનુસરે છે, તદ અનુ ઇહ. ભાષ્ય જોશો બરોબર ત્યારે સમજાશે. આપણે પહેલા પેલું જોઈએ કે યદ, જો ભાષ્ય વાંચ્યું ત્યાં ખરું છે, યદ એવ ઇહ, ઇહ એટલે કાર્ય કારણ ઉપાધિ સમન્વિત સંસાર ધર્મબદ્ધ એવ અવભાસમાન અવિવેકીનામ. એટલે કે જે એટલે જે એટલે કે આત્મા જેને કાર્ય કરણ ઉપાધિ, શરીર અને ઇન્દ્રિયરૂપી ઉપાધિ, એ દેહ ઇન્દ્રિય મન રૂપી ઉપાધિને જ જે અવિવેકી સંસારી માને છે, સંસાર ધર્મવત જે પોતાને સંસારી માને છે તે જ સંસારીવત અવભાસમાનમ અવિવેકીનામ, તદ એવ તે જ તદ એવ એટલે સાત્મસ્થ જે પોતાના આત્મામાં રહેલો છે તે, અને શું છે અમૂત્ર. અચ્છા પછી અમૂત્રને પછી લઈએ છીએ, યદ એવ ઇહ તદ અમૂત્ર. અમૂત્ર એટલે ત્યાં કોણ છે, ત્યાં નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવ સર્વ સંસાર વર્જિત બ્રહ્મ, જે યદ એટલે જે ત્યાં છે એ જ અહીંયા છે, જે ત્યાં તદ અમૃત એટલે જ્યાં દૂર છે એ પણ કોણ છે, નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવ. એનો સ્વભાવ શું છે કે નિત્ય હંમેશા જ્ઞાન સ્વરૂપ છે, સર્વ સંસારથી રહિત છે એ બ્રહ્મ જ અહીંયા છે. ખ્યાલ આવ્યો, બહુ સુંદર છે કે જે અવિવેકના કારણે આત્મા સંસારી હોય તેવું જણાય છે, પણ ખરેખર એ સંસારી નથી, અવિવેકીને લાગે છે. કારણ કે બે વસ્તુ હોય જ્યારે એક થઈ જાય ત્યારે વિવેકની જરૂર છે, બે જુદા જુદા હોય ત્યારે વિવેકની જરૂર નથી, પણ જ્યાં બે વસ્તુ એક થઈ જાય, જેમ કે આપણે ઘણી વખત સર્કસમાં આગનો ગોળો તો મૃત્યુનો ગોળો જોતા હોય છે, પણ એમ કે કોઈ વસ્તુ છે આગનો ગોળો, આપણે કે આગનો ગોળો છે, પણ આગને ખરેખર ગોળો હોઈ શકે નહીં, આગનો કોઈ આકાર હોઈ શકે નહીં, અગ્નિનો કોઈ આકાર હોઈ શકે નહીં, પણ એ લોખંડના સંપર્કમાં આવવાથી લોખંડ જે ગોળ છે, લોખંડનો જે ગોળ દડો છે એ લાલ આગનો ગોળો લાગે છે, એટલે ત્યાં વિવેકની જરૂર છે.
જેમ આપણે કીધું કે મને ચાએ દજાડ્યો, પણ ચા દજાડી શકે નહીં, અગ્નિ દજાડે છે, એમ આગનો ગોળો કહીએ છીએ. ત્યારે એમાં બે તત્વ છે, એક લોખંડ છે અને બીજું અગ્નિ છે, પણ બંને પરસ્પરના તાદાત્મ્યથી આપણે આગનો ગોળો લાગે છે. એ જ રીતે અહીંયા કે છે અવિવેકી નામ શું છે, કાર્યકરણ ઉપાધિ સંબંધિત જે કાર્ય અને કરણ દેહ મન ઇન્દ્રિય બુદ્ધિની સાથે આત્મા જાણે કે જોડાઈ ગયો અને પોતાને આ દેહ મન બુદ્ધિ ઉપાધિનો માનીને તેઓ મને સંસારી એટલે મર્યાદિત, સંસારી એટલે મર્યાદિત, દેશ કાળ અને વસ્તુમાં જે મર્યાદિત છે એ સંસારના ધર્મને પોતાનો માને છે. ખરેખર આત્મા શું છે કીધું, નિત્ય વિજ્ઞાન ઘન સ્વરૂપ. આત્મા તો કેવો છે, એટલે આત્માને હું એ કેવો છે, નિત્ય હંમેશા કેવો છે, જ્ઞાન સ્વરૂપ છે, હંમેશા ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય, નિર્વિકાર નિરાકાર. અને એ શુદ્ધ ચૈતન્યને વિવેકના અભાવના કારણે શુદ્ધ જે છે એને અશુદ્ધ માને છે, જે નિર્વિકાર છે એને વિકારી માને છે, વિકારી એટલે કરતા ભોગતા, અને જે નિરાકાર છે એને આકાર વાળો માને છે. એટલે આ અવિવેકીની દ્રષ્ટિ છે, પણ ખરેખર તો શું છે, જે ત્યાં છે એ જ અહીંયા છે, જે ત્યાં છે એ જ બચ્ચો અહીંયા અનુસરે છે. એ આપણે જોઈએ, યત અમૂત્ર તત અનુ ઈહ, જે ત્યાં છે તે જ અહીંયા સંગાતને અનુરૂપ ભાસે છે. અનુ ઈહ એટલે જે ત્યાં છે, જે કેવો નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વભાવ પરમાત્મા એ જ અહીંયા ઉપાધિને અનુરૂપ ભાસે છે. એટલે ટૂંકમાં આપણને બંને રીતે બતાવે છે કે જીવ અને શિવ ખરેખર જુદા નથી. પેલા એમ બતાવ્યું કે જે ત્યાં છે એ જ અહીંયા છે, પછી જે ત્યાં છે, જે ત્યાં છે અહીંયા છે, અને જે ત્યાં છે પછી ફરી વાર એ જ કે અહીંયા છે, જુદી રીતે નથી કહેતા, પણ અનુ ઈહ કે છે. એને ટૂંકમાં જે અભેદ છે એમાં કોઈ શંકા ન રહે માટે કે છે. પણ આપણે હમણાં જ વાત કરી ને કે નનુ યક્ષમૂત્ર અમુસ્મિન આત્મની સ્થિત તદ ઈહ, જે દૂર છે એ જ ઈહના નામરૂપ કાર્યકરણને અનુરૂપ ભાસે છે. પણ આપણે હમણાં જ વાત કરી કે મને તેવું લાગે છે કે હું તો ઉપાધિ છું, એટલે કે હું પરમાત્માનો અંશ છું, હું એનો એનો વિભાગ છું, અંગ છું, એનો એક ભાગ છું, એનો એક અંગ છું. તો પ્રશ્ન એ થાય કે જ્યારે એ વ્યક્તિ કે હું પરમાત્માનો અંશ છું, એનો એનો ભાગ છું, તો એને પૂછીએ કે જેમ કે તું વાત તને પૂછીએ કે તરંગ છે એ જળનો અંશ છે, તરંગ છે એ જળનો અંશ છે, ના, તરંગ મોજું છે એ જળનો અંશ કહેવાય, ના, તરંગ તરંગ શું છે, જળ જ છે, જળથી જુદો નથી, પણ જો પોતાને એક આકાર વાળો તરંગ માને તો એનો એક વિભાગ બને. જેમ આપણે હમણાં જ વાત કરી કે પેલી કરચો છે, એ કરોચો એ લાકડાનો વિભાગ છે, પણ એના અગ્નિના દ્રષ્ટિએ જોઈએ તો એ વિભાગ નથી. એ રીતે અહીંયા પણ કહે છે કે અનુ ઈહ એટલે જે એને અનુસરે છે, કોને, ઉપાધિને અનુરૂપ. જેમ સ્ફટિક છે, એ સ્ફટિકને પાછળ આપણે કોઈ પણ પ્રકારના ફૂલ મૂકવામાં આવે તો લાલ ફૂલ મૂકી તો એ સ્ફટિક લાલ લાગે, પીળું મૂકી તો સ્ફટિક પીળું લાગે, એમ આ ઉપાધિને અનુરૂપ જે કોણ છે, જે શુદ્ધ ચૈતન્ય છે, જે નિર્વિકાર છે, એ પણ નામરૂપ ઉપાધિને અનુવિભાવ્યતી. ખરેખર તું તત્ર છે શું, તત્રેવ સતી ઉપાધિ સ્વભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા અવિદ્યા મોહિતસન ઇહ બ્રહ્મણી અનાના ભૂતે પરસ્માત અન્ય અહમ મત અન્ય બ્રહ્મ ઇતિ નાના ભેદ અનુપશ્યતિ. અને કહે છે કે જે વ્યક્તિ ખરેખર તો શું છે કે ઉપાધિના ભેદને પોતાને સત્ય માનીને જે અબ્રહ્મ ભૂતાયામ, જેમ સર્પ અસર્પ ભૂતાયામ, જ્યાં સર્પ નથી એ દોડામાં સર્પને જુએ છે, એમ જે વ્યક્તિ જે નાનત્વ નથી ત્યાં નાનાત્મને જોવે છે, એના માટે શું કહે છે, મૃત્યો સમૃત્યુ પચ્છતિ યહ નાનેવ પશ્યતિ. જે વ્યક્તિ ઇહ અહીંયા બ્રહ્મમાં
અનેકતા જોવે છે, નાના એટલે અનેકતા જોવે છે, એ મૃત્યુથી મૃત્યુને પામે છે. એટલે એ ટૂંકમાં એ કહે છે ભેદની નિંદા એટલા માટે કરવામાં આવે છે કે જે અભેદ તત્વ છે એમાં દ્રઢતા આવે, એટલા માટે કે જે ઉપાધિના ભેદને સત્ય માનીને મોહિત થયેલો છે. કીધું ને સતી ઉપાધિ ભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા અવિદ્યા મોહિત. જે વ્યક્તિ અનેકતા દેખાય છે એનાથી અનેકતા ખરેખર સત્ય માની દે, મોહિત તો એટલે શું સત્ય માની ખરેખર તો કીધું અનાનાત્મ ભૂતે જ્યાં નાના નથી ત્યાં જ નાના કરે અનેકતાનો આરોપ કરવામાં આવે છે. જેમ હમણાં જ વાત કરી કે જે રંગ છે સ્ફટિક તો શુદ્ધ છે, રંગ કોને લીધે છે તો ફૂલના લીધે છે. તો ફૂલને શું કહેવાય ઉપાધિ, ઉપાધિ નજીકમાં રહીને પોતાના ગુણનો પેલા પર આરોપ કરે એના ઉપાધિ. એમાં શરીર મન બુદ્ધિ કેવી છે ઉપાધિ છે. એ કોની નજીક રહે છે આત્મા જે શુદ્ધ છે જે ચૈતન્ય છે એની નજીક રહીને જે ફૂલ પેલા સ્ફટિકને કલર આપે છે એમાં આત્મા જે શુદ્ધ ચૈતન્ય છે એને જ શરીર મન અને બુદ્ધિરૂપ ઉપાધિ એના પર આરોપ કરે છે. અને શું બતાવે છે કે હું આ શરીર આ દેહ જેટલો છું મન જેટલો છું એટલે અનેકતા છે. પણ એ અનેકતા ક્યાં છે, સૃષ્ટિમાં અનેકતા છે પણ અનેકતા ક્યાં છે ઉપાધિમાં છે. વિવિધતા છે એ પણ ક્યાં છે ઉપાધિમાં છે. એટલે નામ બે વસ્તુ છે, બે વસ્તુ છે, એક તો ઉપાધિ અને ઉપહિત. જેમ ફૂલ અને સ્ફટિક, ફૂલને શું કહેવાય ઉપાધિ અને સ્ફટિકને શું કહેવાય ઉપહિત. એમાં જગતની અંદર પણ વિવિધતા છે અનેકતા છે પણ એ ક્યાં છે તો કે ઉપાધિમાં, ઉપહિતમાં નહીં. ઉપાધિ અને ઉપહિત તો જગતમાં તમે જો બે વસ્તુ છે, શું છે ઉપાધિ એટલે નામ અને રૂપ અને ઉપહિત એટલે અસ્થિ ભાતિ અને પ્રિય. જેમ સ્ફટિક ને કે શુદ્ધ ચેતન, સ્ફટિક છે શુદ્ધ છે ફૂલના ફૂલ બાજુ મૂકવાથી લાલ કે પીળો દેખાય છે એમ પરમાત્મા શુદ્ધ છે એને જ કહે છે અસ્થિ ભાતિ પ્રિય. જેમ કે આપણે જો ફૂલ જોઈએ બરાબર, આ ફૂલ છે મધુમાખીના ફૂલ છે રાઈટ, અને તો આ ફૂલ છે એને એક આકાર છે એક એક નામ છે પણ એના આ મધુ મધુમાખીનું ફૂલ છે એટલે ફૂલ છે એ ભાસે છે અને મને પ્રિય છે ઉપયોગી છે, અત્યારે બહુ જ ઉપયોગી છે, નાનું છે છતાં ઉપયોગી છે, એનું સુગંધ છે સૌંદર્ય પણ દેખાય છે વાહ. એટલામાં જે સૌંદર્ય છે સુગંધ છે એ કોને લીધે છે તો કે અસ્થિ ભાતિને પ્રિય લીધે છે. એટલે ખ્યાલ કોઈ પણ જગતના પદાર્થ ને તેમાં બે વસ્તુ છે, એક ઉપાધિ છે અને એક ઉપહિત છે. એટલે ઉપહિત એટલે અસ્થિ ભાતિને પ્રિય જેને સત ચિત્ત અને આનંદ કહે અને ઉપાધિ એટલે નામ અને રૂપ. પણ આ બે ને જુદા કે શાસ્ત્ર કહે છે પ્રમાણે, શાસ્ત્ર કહે છે કે ઉપહિત એટલે ચેતન પણ અસ્થિ ભાતિને પ્રિય. જગતમાં બધું જ બધી જ્યાં જ્યાં જોવો ત્યાં નામ રૂપની સાથે ત્યાં જ આ અસ્થિ ભાતિને પ્રિય છે, હોવાપણું એનું ભાષાપણું અને ઉપયોગીપણું. તો જે નામ અને રૂપ અને નામ રૂપની પાસે જ અસ્થિ ભાતિ પ્રિય છે પણ જેની દ્રષ્ટિ ફક્ત નામ અને રૂપ પર છે એને શું દેખે છે કે બધી અનેકતા છે. એટલે કે ય મૃત્યો સ મૃત્યુમાં આપનોતિ યહ નાન્યમ પશ્યતિ. જેને વિવેક નથી કર્યો જેને શાસ્ત્રના સંસ્કાર નથી પડ્યા એ શું કરશે કે જે દેખાય છે નામ અને રૂપ એટલે ઉપાધિમાં જે વિવિધતા દેખાય છે એને સત્ય માને છે. અને જ્યાં સુધી ભેદને સત્ય માની અને કેને લીધે ક્યાં છે મોહિત એટલે માયા જ ભેદ ઉત્પન્ન કરે છે. ભેદ ઉત્પન્ન કરે છે એટલું જ નહીં, નામ રૂપ કારણ પણ છે માયા. ભેદ તો ઉત્પન્ન કરે છે પણ એને સત્ય પણ માને છે. અને જ્યાં સુધી ભેદને સત્ય માની લીધા ત્યાં સુધી ઉપાધિને સત્ય માને ત્યાં સુધી મૃત્યુ સ મૃત્યુ આપનોતી ત્યાં સુધી એ મૃત્યુને એટલે કે પીડાને બંધનને અથવા તો એક જન્મમાંથી બીજા જન્મની વાત જવા દો પણ આપણે તો અત્યારની જ વાત કરીશું શાસ્ત્ર કે જ્યાં સુધી મૃત્યુ એટલે કે પીડા બંધન નિરાશા હતાશા જન્મ છે નમ જ મૃત્યુ. એક મૃત્યુ સ મૃત્યુમાં આપણોથી વારંવાર મૃત્યુના ગર્ભમાં જાય છે. કારણ કે જ્યાં સુધી હું દસમાને શોધીશ ત્યાં સુધી દસમા મને મળવાનું જ નથી. હું જ્યારે જ્યાં સુધી હું બ્રહ્મ છું હું મારી જાતને પૂર્ણ નહીં માનું જ્યાં સુધી પૂર્ણ નહીં માનશું ત્યાં સુધી અપૂર્ણ માનવાનું
અપૂર્ણતા મને સ્વીકાર્ય થવાની નથી અને એ અપૂર્ણતાને દૂર કરવા જેટલા પ્રયત્ન કરીશું ત્યાં સુધી ક્યારે એ અપૂર્ણતા દૂર થઈ શકે નહીં. એટલા માટે શાસ્ત્ર વારંવાર આજ આપે છે, તત ઇહ, જે ત્યાં છે ત્યાં કેમ કે પાછા આપણી દ્રષ્ટિએ, કારણ કે આપણે માની લીધું છે કે ઈશ્વર મારાથી જુદો છે. અને એટલા માટે આપણે ઘણી વાર કહીએ કે જો ઉપરવાળો જોશે, ધ્યાન રાખજો ઉપરવાળાને લાગણી પડતા વાર નહીં લાગે. આપણે જ્યારે એકદમ કંઈક કામ એવું થઈ જાય ત્યારે કોઈને ઉપદેશ આપી દઈએ અને આપણે ઉપરવાળું જ કહીએ, એને ઉપરવાળાને મારાથી જ જુદો છે તે. એટલે આપણે એ પ્રકારના સંસ્કાર જ લઈને આવ્યા છે કે હું જુદો ને ભગવાન જુદો. એટલે કીધું કે જ્યાં સુધી ભગવાન મારા જુદો છે માટે એને કહે છે. એટલા માટે શ્રુતિ આપણને અહીંયા એ બતાવે છે કે જે અહીંયા છે એ ત્યાં છે, ત્યાં એ તો ફક્ત આપણો જે માન્યતા છે એને બતાવે કે પણ કહે છે ત્યાં છે એ જ અહીંયા છે. એટલે ખરેખર ત્યાં અને અહીંયાનો કોઈ ખરેખર ભેદ જ નથી, કારણ કે બંનેને જ્યારે નજીકથી જોવામાં આવે ત્યારે કહ્યું કે શુદ્ધ ચૈતન્ય છે. પણ એ શુદ્ધ ચૈતન્ય પર દ્રષ્ટિ ક્યારે જાય, જ્યારે હું ઉપાધિમાં મારી સત્યતા આપવાનું બંધ કરું ત્યારે. અને નામ અને રૂપને જ્યાં સુધી સત્યતા આપીશું ત્યાં સુધી એના દર્શન થઈ શકે નહીં. એટલા માટે જો દર્શન ન કરે તો શું થશે, શુદ્ધિ તરફ આપણને કે જે મૃત્યુ સમૃત્યુમાં આપનો હતી ત્યાં સુધી તું, જ્યાં સુધી તું નાના જોઈશ અનેકતા જોઈશ ત્યાં સુધી મૃત્યુથી તું ક્યારે મુક્ત થઈ શકે નહીં. તો જીવનમાં કોને આધાર આપવો, ના ઉપાધિને કે ઉપાધિનો જે ઉપહિત છે નામ અનુરૂપને, નામ રૂપને જે આધાર આપે છે. અસ્થિ ભારતી પ્રિય એટલે શું, જે કામ ક્રોધ લોભ ઈર્ષા એને સત્યતા આપવું, કારણ કે આ નાનામાંથી મુક્ત થવું હોય તો પહેલાં તમારું જીવન એવું હોવું જોઈએ. એટલે કે હું મૂલ્યોને આધારે જીવન જીવું, અમાનિત્વમ અદંભિત્વમ ઉદારતા ક્ષમા એ મારા જીવનનો આધાર હોય તો આપણે આ દર્શન કરી શકીએ. એમને એમ દર્શન નથી થવાના નારાયણ. અને કામ ક્રોધ લોભ એ જ્યારે મારા જીવનમાં ઉઠે ત્યારે સભાનતાપૂર્વક એ નામ રૂપને સત્યતા આપવાની લીધે થયેલા છે. માટે એનો ત્યાગ કરીએ અને જે નામ રૂપનો આધાર જે અસ્થિભાતી પ્રિય એટલે કે જેમાં દૈવી સંપત્તિ છે, મૂલ્યો છે, એને આપણે જીવનમાં સ્થાન આપીએ ત્યારે જ આપણે આ મૃત્યુમાંથી મુક્ત થઈ શકીએ. બરોબર. હવે એ વસ્તુ પાછા વધારે દ્રઢ કરતા કહે છે પછીના મંત્રમાં કે જે બ્રહ્મ જે સર્વથી અભેદ છે, મુક્ત છે, એક રસ છે, એને જાણવું કેવી રીતે. કારણ કે તમે કીધું કે જે અહીંયા છે તે ત્યાં છે, ત્યાં છે અહીંયા છે, એટલે કે બ્રહ્મ અને જીવ વચ્ચે અભેદ છે, એક રસ છે, અખંડ છે. પણ એને જાણવું કેવી રીતે, જો જાણવાનો વિચાર કરીએ તો હું જાણનાર અને મારા માટે જાણવાનો વિષય, એટલે હું દ્રષ્ટા એ દ્રશ્ય, એટલે દ્રષ્ટાને દ્રશ્ય ભેદ થયો. તો ભેદ થયો તો પછી જાણવું કેવી રીતે, તો એના માટે કહે છે કે જાણી શકાય ક્યાં, તે મન દ્વારા. કારણ કે આમ પણ બીજો પ્રશ્ન એ થાય કે મન અને વાણીનો વિષય નથી અને જાણવું કેવી રીતે, તો કે મન દ્વારા પણ એ મન દ્વારા જાણી શકાય. એના માટે 11માં મંત્રમાં કહે છે મનસે વેદ માપ્તવ્યમ નેહ નાસ્તિ કિંચન નેહ નાસ્તિ કિંચન મૃત્યો સમૃત્યુ મૃત્યુ ગચ્છતિ મૃત્યો સમૃત્યુ ગચ્છતિ ઇહ ઇવ નાનેવ પશ્યતિ ઇવ નાનેવ પશ્યતિ. એટલે કે જે મનસા એવ ઇદમ આપ્તવ્યમ, મનસા એટલે મન વડે, મન એટલે કયું મન, શુદ્ધ મન, જેને આ શાસ્ત્રના સંસ્કાર મળ્યા છે તેવા મન વડે જ આપ્તવ્યમ એને પ્રાપ્ત કરવાનો છે. મનસા એવ ઇદમ, ઇદમ એટલે આ એટલે બ્રહ્મ અત્યારે જેની વાત કરવામાં આવે છે તે આપ્તવ્યમ એને પ્રાપ્ત કરવાનો છે. ન ઇહ નાના અસ્તિ કિંચન, ઇહ એટલે અહીંયા બ્રહ્મમાં આ લોકમાં પણ કહી શકાય નાના અસ્તિ કિંચન કોઈ જરા પણ ભેદ રહેલો નથી. મૃત્યો સમૃત્યુ ગચ્છતિ ઇહ ઇહ નાન્યો પશ્યતિ, ફરી વાર શ્રુતિ નિંદા કરે છે. નિંદા એના માટે કરે છે
કે જેથી નિંદા નિંદા માટે નથી પણ સત્યના દર્શન કરી શકે. આ જે અભેદની ભાવના છે એને દ્રઢ કરવા માટે ફરીવાર આપણને બતાવે છે, જે ઈહ જે અહીંયા નાને વપસ્યતી, જે અહીંયા અનેકતાને જોવે છે એ મૃત્યુથી મૃત્યુમાં પસ્યાય છે. એટલે એનો અર્થ એ થયો કે મારે જો એક રસ પરમાત્માને જાણવો હોય તો મન વડે જણાય, મનસા એવિદમ આપતવ્યમ. તો એનો અર્થ થયો કે મનને જાણવો હોય તો અહીંયા તે છે એ મનને સંસ્કૃત કરવું પડે, એ મનને કેળવવું પડે. કારણ કે અનાદિકાળથી આપણને એક જ મનમાં એક નિર્ણય થઈ ગયો છે કે આ દ્વૈત સત્ય છે, એને સત્યતા આપવાનું. આ જે અનેકતા છે એને સત્યતા આપવાના સંસ્કાર દૃઢ થઈ ગયા છે. એટલે ઈશ્વરના ઈશ્વરે જગત બનાવ્યું છે એમાં વિષમતા છે, વિવિધતા છે, એને આપણે ના નથી પાડતા, પણ એને જ અંતિમ સત્ય માનવું એ ખરેખર શું છે, અજ્ઞાનના લીધે માયાના લીધે આપણે એને જુદા માનીએ છીએ. કારણ કે જુદાપણો ક્યાં છે તમે બતાવો, હું ક્યાં જુદો છું? ખરેખર જુદાપણો તો ખાલી મનની કલ્પના છે, અને એટલા માટે એના પ્રભાવમાં ન આવવું, અને શાસ્ત્ર કહે છે એના પ્રભાવમાં આવવું. એના માટે એક સરસ વાત કરીએ, એક બાળક, એ બાળકને કોઈ મા બાપ કે કશું જ હતું નહીં, અનાથ હતો એક બાળક, અનાથ હતો. એને કોઈને થયું કે આને આપણે લઈ જઈએ તો ભીખ મંગાવીશું, કંઈક કરશું, એવું મનમાં બિચારા શરીફ ઠગ આવ્યો. એમ કે ચાલ બાળક હું તમારી સાથે આવું, તો કે હું તમારી સાથે કેવી થાઉં, તમે મારે કોણ થાવ? તો કે હું તમે તારો નાના થાવ, એટલે તારી માનો બાપ થાવ. આપણે નાના અહીંયા નથી ગુજરાતીમાં, નાના નાની એવું શબ્દ આવતો જ નથી, એક જ આવતો હોય. એની વે નાના થાવ, બનાવું તો કે હું તારે બાપ, તારી માનો બાપ થાવ છું, તું આવું. એમ તો કહો ચાલો, મને કહે છે તો મારે ત્યાં કોઈ છે નહીં, મને કોઈ લઈ જાય તો જાય છે. પણ ચાલતા ચાલતા જરાક આગળ ગયા તો એમના ગુરુજી જે પુરોહિત હતા એના ઘરે આવતા હતા, એ કહે છે બેટા તું ક્યાં જાય છે? તો મારા નાના સાથે જાઉં છું. અરે તારો નાના નથી, આ તો કોઈ બીજો ઠગ લાગે છે. એટલે તરત એને મૂકી દીધું, કારણ કે એને ગુરુના વાક્યમાં વિશ્વાસ હતો, પુરોહિતના વાક્યમાં, કે આ મારા પુરોહિત છે, ગુરુ છે, માટે એને તરત જ એમને છોડી દીધો. નહીંતર એ કદાચ અનેક અનર્થમાં ગર્ભમાં જાય. એ રીતે જ્યારે આપણે શાસ્ત્ર કહે છે કે અહીંયા જે આગળ પડતો જે ત્યાં છે એ જ અહીંયા છે, જે અહીંયા જે ત્યાં છે એ જ અહીંયા છે, ફરીવાર એ જ કહે છે. એટલે કે ખરેખર એ જે આપણો નિર્ણય છે એ શાસ્ત્ર ત્યાં છે, અહીંયા છે, અહીંયા છે, તે ત્યાં છે. તો મારા નિર્ણયને ચકાસવાની જરૂર છે. નિર્ણય આપણે વિચારીએ તો અનેકતા છે એ ક્યાં છે, ઉપાધિના સ્તરે છે. તો હું આ જે ભેદભાવ છે જે અધ્યારોપિત છે એને સત્યતા ના આપવું, પણ એને અધિષ્ઠાન આપવું. પેલા મનમાં એક જો નિર્ણય થાય તો જ મન કેળવાશે, ને એમને એમ નહીં કેળવાય. આપણે કે શાસ્ત્ર કીધું તમે મનને કેળવવાનું હોય એ જ આત્માને ભેદ એક રસ જોઈ શકે, પણ એ કેળવવા માટે પહેલાં મને નિર્ણય થાય કે અનેકતા છે, ભેદ છે, એ શાસ્ત્ર તો કહે છે કે સત્ય નથી, પણ જે અધિષ્ઠાન બ્રહ્મ છે એ સત્ય છે, અને આ મારે દર્શન કરવા છે એવો આપણે નિર્ણય કરીએ, એનો કહેવાય પાયો. મારો નિર્ણય થાય કે શાસ્ત્ર કહે છે માટે હું અનેકતાને દર્શન મહત્વ ના આપું, પણ એનું જે અધિષ્ઠાન છે એને મહત્વ આપીશ. એટલે કે મારા જીવનનો માર્ગ કેવો હોય, જ્યારે હું નિર્ણય કરું કે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે, આપણે આગળ પણ ચર્ચા કરી કે અનેકતા છે ઉપાધિના સ્તરે છે, પણ એ ઉપહિતમાં તો અસ્થિભાતિ ક્રિયા છે, તો મારું જીવન કેવું હોવું છે? જો એક વખત મનમાં આ નિર્ણય થાય કે અનેકતા સત્ય નથી, પણ એનું જે અધિષ્ઠાન બ્રહ્મ છે એ સત્ય છે, ને હું છું એવું મારે જાણવું હોય, તો મારું જીવન કેવું હોય? ધર્મને આધારે હોય જીવન. ખ્યાલ આવે છે? ધર્મને આધારે હોય, મૂલ્યોને આધારે હોય. મને સતત એવું થાય કે ગઈકાલે વાત કરી એ પ્રમાણે હું ઋણી છું, આ બધાનો ઋણી છું. પિતૃ ઋણ છે, ઋષિ ઋણ છે, દેવ ઋણ છે. એટલે મારે મારા જીવનમાં ઋણ ચૂકવવાનું હોય માટે હું કોઈ પણ કર્મ કરું ત્યારે હવે શું થાય, પ્રતિક્રિયા ન થાય. એ તો મેં આ કર્મ કર્યું, મને આમ કર્મ ફળ કેમ મળ્યું, મને આમ કેમ મળ્યું, મને આમ કેમ મળ્યું ફળ?
પણ જયારે હું ઋણી છું તો મને ફળની તો ક્યાં આશા છે, હું તો ઋણ ચૂકી રહ્યો છું, અથવા તો હું કર્મ કરું છું એ મારા અહંકારને સંતોષ માટે નહીં, મારા ઈશ્વરને સંતોષે. ખ્યાલ આવે છે? કર્મયોગમાં પણ આ જ ભાવના છે. અથવા તો મારું જીવન શ્રેય માર્ગને પસંદ કરે, પ્રયોગ માર્ગને નહીં. કારણ કે પ્રયોગ માર્ગ છે એ મૂલ્યનો ભોગ અપાવવાનો છે. કારણ કે પ્રિયને જગતના પદાર્થોને મહત્વ આપીને નામ પ્રયોગ માર્ગ, અને એ પ્રયોગ માર્ગમાં જગતના પદાર્થો લેવા માટે મૂલ્યનો ભોગ આપવો જ પડે, દંભ કરવો જ પડે, અસત્યનું આચરણ કરી થઈ જ જાય. કારણ કે પ્રયોગ માર્ગને એટલે હું મારા જીવનમાં પ્રયોગ માર્ગને મહત્વના આપીશ. કારણ કે મારા જીવનમાં મૂલ્યો મહત્વના છે. મૂલ્યો કેમ મહત્વના છે? કારણ કે મારે તો મારું જીવન ધ્યેય શું છે? જે અધિષ્ઠાન છે, જે સર્વનું અધિષ્ઠાન છે, એ મારો આત્મા છે એવું મારે જાણવું હોય તો મારા મન સતત સાવધાન બનવું પડે. બરોબર? સાવધાન હોય, મારા વ્યવહારમાં સાવધાની હોય, દ્રઢતા હોય અને નિડરતા પણ હોય. નહીતર આપણે જોયું કે આ પ્રયોગ માર્ગ છે, જગતના પદાર્થ મારામાં પ્રલોભનો જગાડવાના, મારામાં પ્રલોભનો જગાડવાના છે. એને દ્રઢતાથી જેમ નચિકેતાએ ના પાડી એમ આપણા જીવનમાં પ્રલોભન આવશે, જે મૂલ્યનો ભોગ અપાવવા માટે આપણને પ્રેરણા પણ આપશે. ખ્યાલ આવે છે? અને એટલા માટે ધીમે ધીમે, આ એક દિવસ નથી થવાનું, પણ સનિષ્ઠ પ્રયાસ, મનસા એવો એકદમ આપતવ્યમ, આ મનને કેળવો હોય તો પહેલાં એક નિર્ણય થાય, અને નિર્ણયને આધારે હું શ્રેય માર્ગને પસંદ કરું, પ્રિય માર્ગને નહીં. પ્રિય માર્ગમાં અનેક મૂલ્યનો ભોગ અપાવવાનો છે, માટે હું શ્રેય માર્ગ. અને ખરેખર તમે જો ઈહ નાન્ય વપ્સન, અહીંયા ક્યાંય નાનાત્વ નથી, અને આપણા જીવનમાં પણ આપણને ભેદ ગમતું જ નથી, એ પણ સમજવાની જરૂર છે. આપણાથી કોઈ જુદાનો રાખે ને નહીં ગમે, તમે મારાથી જુદા પણ રાખ્યો, તમે મારી સાથે આવો કેમ વ્યવહાર કરો છો? આપણે ક્યાંય જુદા પણ ગમતું નથી. જરા જુદા પણ આવે તો કોઈ પણ રીતે એને દૂર કરવા માટે જ આપણો પ્રયત્ન હોય છે. તો પછી આપણે એ જુદાપણાને મૂલ્ય, ભેદભાવને મૂલ્ય ન હોય તો શું કરવું જોઈએ? કે લોકોના વાણી વર્તનમાં રૂચિમાં એ બધામાં ભેદ છે. દરેકની વાણી વર્તન રૂચિ વ્યવહારમાં ભેદ છે, પણ એ બધાને જોડતું જે સૂત્ર છે એને અગત્યતા આપી. એટલે કે જગતમાં જે કઈ વસ્તુ છે આપણે વાત કરીએ, પુરુષ અને પ્રકૃતિનું બનેલું છે. પ્રકૃતિમાં અનેકતા છે, ભેદ છે, વિવિધતા છે, પણ પુરુષ જે એક છે ચૈતન્ય, એટલે એને મહત્વ આપીએ. એટલે કે મારા જીવનમાં કોને પ્રાધાન્ય છે? પુરુષને પ્રાધાન્ય છે, પ્રકૃતિને નહીં. એટલે કે લોકોની વાણી વર્તન એમની રુચિ એને મહત્વનું આપવું, ભલે એ લોકોનો વ્યવહાર એવો હોય કે જે મને વિક્ષિપ્ત કરી શકે, પણ જ્યારે મારા જીવનમાં મહત્વ કોણ છે? પુરુષ ચૈતન્ય. તો બધાની સાથે પ્રકૃતિ પણ મારા માટે કઈ બની છે? પુરુષ અને પ્રકૃતિનું બનેલું આ જગત, એમાં જ્યારે પુરુષને મહત્વ આપીએ ત્યારે પ્રકૃતિમાં પણ આદર આવે, પ્રકૃતિમાં પણ આદર હોય. ખ્યાલ આવે છે? આદર, પ્રેમ, ઉદારતા એ હોય. એટલે કે મારો વ્યવહાર બધા સાથે આદરનો, પ્રેમનો હોય. જ્યાં સુધી સંકુચિતતા છે, સ્વાર્થપરાયણતા છે, ભોગપરાયણતા છે, એનું નામ જ મૃત્યુ. મૃત્યુ સો મૃત્યુમાં, એટલે કે જ્યાં સુધી હું સ્વાર્થને, સંકુચિતતાને, ભોગને મહત્વ આપીશ ત્યાં સુધી એ મને પીડા, શોક, દુઃખ બધું આપવાનું જ છે. સંકુચિતતા ક્યારે આપણને આનંદ નો આપી શકે, શાંતિ ન આપી શકે, ઉદારતા જ આપી શકે. સંકુચિતતા, સ્વાર્થપરાયણતા એ ક્યારે મારા જીવનમાં ઓછા થાય? જ્યારે મારા જીવનમાં અભેદને સ્થાન હોય, ત્યારે પુરુષને સ્થાન હોય, ત્યારે તો પ્રકૃતિમાં પણ આદર, પ્રેમ અને ઉદારતા આવશે. આનું નામ છે મનસા એવ ઇદમ આપતવ્યમ.
આ પ્રકારે જરણ મનની કેળવીએ સુધારીએ પછી શાસ્ત્રને આચાર્યને જે શબ્દો છે તત્વમસી તે તું છે, હા હું એ પૂર્ણ બ્રહ્મ છું તરત થશે. અને ક્યારે થાય કે જ્યારે મારું મન આ પ્રકારે કેળવાયેલું હોય. એનો પાયો જ ક્યાં હોય? નિર્ણયમાં હોય. કેમ? હું ભેદને દ્રષ્ટિ ભેદને મહત્વ નહીં આપું, કારણ કે ભેદનું જે અધિષ્ઠાન છે એ સત્ય છે, એને મારે જાણવું છે, માટે મારું જીવન આ પ્રકારે કેળવવામાં આવે. જેમ કીધું ને, આત્મા એવો આત્મનો બંધુ આત્મૈવ રિપુર આત્મન, જ્યાં સુધી સ્વાર્થ સંકુચિત તમારે જ્યાં સુધી સ્વાર્થ સંકુચિત તો રાગ દ્વેષ કામ ક્રોધ એ બધા મારા શત્રુ બની જાય છે. પણ એ જ શત્રુ ક્યારે મારા મિત્ર બને? કે જ્યારે મારું જીવન આ પ્રકારે શ્રેયો માર્ગને મૂલ્યોને વરેલું હોય ત્યારે આ જ્ઞાન મારા માટે સત્ય બને, એટલે કે લાભદાયક બને, મારા જીવનને લાભદાયક બને. અને પછી શું થાય? નાનું તો જોવાનું કોઈ રહેતું નથી. જે શાસ્ત્ર કહે છે એ નાનાત્વ જોવાનું રહેતું નથી. મનસા એવ ઇદમ આપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન મૃત્યો સ મૃત્યમ ગચ્છતિ યહ યહ નાન્યવ પશ્યતિ. એટલે અર્થ થયો કે મારી ભેદ દ્રષ્ટિ જે અહીંયા નાનાને જોવે છે એ મૃત્યુને મૃત્યુમાંથી એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે. એટલે કે મારી જાતને ભેદ દ્રષ્ટિને મહત્વ આપવાનું નથી. અને એના માટે આપણે આખું મનને કેમ કેળવવું, મનને કેવી રીતે શુદ્ધ બનાવવું એની સાથે ચર્ચા કરી, એ પ્રમાણે આપણા મનને કેળવીશું તો જ આપણા શાસ્ત્રના શબ્દો આચાર્યના શબ્દો આપણા બની શકે. ઓમ.